હરિ અને હરના તીર્થધામ પ્રભાસ તીર્થ ક્ષેત્ર સ્થિત સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સૌરાષ્ટ્રભરમાંથી કથા શ્રવણ માટે અભૂતપૂર્વ મેદની ઉમટી પડી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે, જેમાં હજારો ભાવિકો પ્રસાદનો પણ લહાવો લે છે, જેમાં આ કથામાં દેશ વિદેશથી શ્રોતાઓ કથા સાંભળવા હજારોની મેદનીમાં ઉપસ્થિત રહે છે. અને દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવું આયોજન કરવામાં આવે તો લોકોનો લાવો છે. હજારોની બેઠક વ્યવસ્થા ધરાવતા ઉપસ્થિત શ્રોતાગણ અને ભજન ભોજન અને ભક્તિનો સુભાગ સામાન્ય બને એવો સર્જાયો છે. કમલેશ સોલંકી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત. આ પવિત્ર તીર્થક્ષેત્ર એટલે આપણું પ્રભાત ક્ષેત્ર અને 12 જ્યોતિર્લિંગમાં જેને પ્રથમ સ્થાન દેવામાં આવ્યું છે શાસ્ત્રો દ્વારા, એવું પ્રથમ કોઈ જ્યોતિર્લિંગ હોય તો એ ભગવાન સોમનાથ. અને એ ભગવાન સોમનાથના સાનિધ્યમાં જ્યારે અહીંયા પૂજ્ય ભાઈશ્રીના મુખેથી શ્રીમદ ભાગવત કથાનું અહીંયા બહુ સારું એક આયોજન અને એમના મુખેથી જ્યારે આ ભાગવત કથાનો આ વિસ્તાર અને સમગ્ર ભારતવર્ષ જ્યારે આ લાભ રહ્યું છે ત્યારે આનંદની લાગણી એ જ માટે હું વ્યક્ત કરવા માગું છું કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા હરિહરની જ્યારે ભગવાન શિવ તો છે જ પણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામનું મંદિર રામજી મંદિર પણ એક બહુ સરસ નિર્માણ પામવા જઈ રહ્યું છે અને આ દેહસ્વરભૂમિમાં આ ગૌલોકમાં ભગવાન કૃષ્ણના મંદિરનું પણ એક સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને એના માધ્યમથી એક અહીંયા શ્રીમદ ભાગવત કથાનું બહુ આયોજન છે. એ આયોજનમાં આજની રાત્રિનો મારો કાર્યક્રમ પણ એ કરતાંય હું આયોજનને અને આ સોમનાથ ક્ષેત્રને હું વંદન કરું છું અને આયોજકોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.